અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તાર અને અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારના સાંસદ હસમુખભાઈ પટેલ આપણી સાથે છે. ખાસ હસમુખભાઈ, ધારાસભ્ય બાદ હવે સાંસદની સફર, શું મુખ્ય પ્રાયોરિટી, શું મુખ્ય મુદ્દા હસમુખભાઈ પટેલના પોતાના વિસ્તારના? સાંસદ તરીકે 5 વિધાનસભા તો અમદાવાદ શહેરની આવી છે, 2 વિધાનસભા ગ્રામ્ય વિસ્તારની છે, દહેગામ અને ગાંધીનગર દક્ષિણ. ગઈકાલે જ મારો બંને મત વિસ્તારમાં રાઉન્ડ થયો, ત્યાંની સમસ્યાઓ સાંભળવાનો પ્રયત્ન કર્યો. સાદરા ગામે 20-25 ગામના આગેવાનોની બેઠક બોલાવી હતી. એ લોકોની ચૂંટણી પ્રચાર દરમિયાન એક માગણી હતી, એ સમજવા માટે ગઈકાલે સામે ચાલીને પ્રજાની વચ્ચે ગયો હતો. નદી ઉપરનો બ્રિજ બનાવવાની એમની માગણી એ 17 રાજ્ય સરકાર દ્વારા પૂરી થાય એ દિશામાં મારો આજથી જ પ્રયત્ન શરૂ થઈ જશે. એવું જ દહેગામ વિધાનસભાના એક ગામમાં જવાનું થયું, પાટના કુવા ગામમાં. ત્યાં પણ 10-15 ગામના આગેવાનોને બોલાવ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન એમની એક પાણીની માગણી હતી, એ પાણીની લાઇન રાજ્ય સરકાર દ્વારા નર્મદાનું પાણી અથવા તો સુજલામ સુફલામનું પાણી અમને જલ્દી મળે એ દિશાનો પ્રયત્ન પણ ચાલુ થશે. અમદાવાદ શહેરની 5 વિધાનસભાની વાત કરું તો આ શહેરના કોર્પોરેટર તરીકે અને 7.5 વર્ષ ચેરમેન તરીકે સમગ્ર પૂર્વ વિસ્તારમાં ખૂબ કામ કર્યું છે. વોટર સપ્લાય એન્ડ સ્ટોરેજ કમિટીના ચેરમેન તરીકે છેક નરોડાથી લઈને પીરાણા સુધીની ડ્રેનેજ લાઇન હોય, મેઇન ટ્રંક લાઇન હોય, સ્ટો મોટર લાઇન હોય, કોતરપુર વોટરવર્કથી બધી પીવાની પાણી લાઇન, બધા અભ્યાસ ખૂબ ઘનિષ્ઠ થયેલો છે. હજુ પણ એક વચ્ચે કેનાલ પસાર થાય છે પૂર્વ વિસ્તારમાંથી, એ કેનાલ ઉપર જો રોડ બને તો આ વિસ્તારના પરિવહનની વ્યવસ્થા સુગમ બને એમ છે. એટલે એ દિશામાં પણ આવનાર દિવસોમાં સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટરના સહકારથી એ દિશામાં આગળ વધીશું. ખાસ આ પહેલાંના જે અમદાવાદ પૂર્વના સાંસદ હતા તે દિલ્હી ગયા એ ગયા, પરંતુ દિલ્હી છોડીને સ્થાનિક વિસ્તારમાં ન દેખાતા હતા. હસમુખભાઈ પટેલ, દિલ્હી અને અમદાવાદ પૂર્વ વચ્ચેનો જે સમન્વય છે તે કઈ રીતે સાધશે? સંગઠનના કાર્યકર્તાથી કામ કરતાં કરતાં 2 વખત કોર્પોરેટર બન્યો છું, ધારાસભ્ય બન્યો છું અને આજે સાંસદ બની રહ્યો છું. ત્યારે પ્રજાની અપેક્ષાઓની મને ખબર છે, અનુભવ છે, પ્રજા મને સમજે છે, હું પ્રજાને સમજું છું. અને પ્રજાનો અને કેન્દ્ર સરકારનો સેતુ કેવી રીતે બની શકાય એ દિશામાં હું નથી માનતો કે મને કોઈ તકલીફ પડે. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ શહેરના આ બંને ભાગો વધુ વિકાસ, સારો એવો વિકાસ થાય તે માટેના મુખ્ય પ્રયત્નો ક્યાં રહેશે કે હસમુખભાઈ પટેલ પહેલી ગ્રાન્ટ આવે અથવા તો પહેલી પ્રાયોરિટી આપવાની થાય અમદાવાદ પૂર્વની અંદર કે શહેરને વધુ સારું બનાવવા માટે, તો કયો મુદ્દો અત્યારે તેમને લાગી રહ્યો છે? અમદાવાદ પૂર્વ અને પશ્ચિમનો ભેદ મિટાવવા માટે તો આદરણીય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઘણા બધા કામો કર્યા. આપ મોદી સાહેબ પહેલાંનો ખોખરા સર્કલ જુઓ, મોદી સાહેબ પહેલાંનો નેશનલ હાઈવે જુઓ અને આજે જુઓ, પરિવર્તન ઉડીને આંખે વળગે તેવું છે. મોદી સાહેબની એ જ દિશામાં આગળ વધવાનો અમારો પ્રયત્ન રહેશે. મ્યુનિસિપલ કમિશનર સાથે વચ્ચે ચર્ચા થઈ હતી કે એવા કોઈ મોટા પ્રોજેક્ટ હોય જેમાં સાંસદની ગ્રાન્ટનો ઉપયોગ થતો હોય, કોર્પોરેશનને પણ ગ્રાન્ટનો ઉપયોગ થતો હોય, અને બંનેના સમન્વયથી કોઈ મોટા પ્રોજેક્ટ જે પ્રજાના લિવેબલ સિટી બને, લવેબલ સિટી બને એ દિશામાં પ્રોજેક્ટ હોય, એવા કોઈ મોટા રોડ હોય કે મોટા બગીચા કે, તો એ દિશામાં કમિશ્નરે પણ કહ્યું કે આપની ગ્રાન્ટ લઈશું અને અમે પણ ફાળવીશું. તો કોર્પોરેશન અને સાંસદના ગ્રાન્ટના બંનેના સમન્વયથી પૂર્વ વિસ્તારમાં ખૂબ સારો વિકાસ થાય એ દિશામાં પ્રયત્ન કરવામાં આવશે. ખાસ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય, રાજ્યમાં પણ ભાજપની સરકાર હોય ને જે વિસ્તારની અંદર પણ ભાજપના જ સાંસદ હોય, કેટલો ફાયદો મળતો હોય છે અને કેટલો તેના કારણે જે કામગીરી છે તે વધુ સરળ કે ઇઝી થતી હોય? ગત વખતે પણ આ જ સ્થિતિ હતી. કેન્દ્રમાં ભાજપની સરકાર હતી, ગુજરાતમાં ભાજપની સરકાર હતી, કોર્પોરેશન ભાજપની હતી, એનાથી સાનુકૂળતા ચોક્કસ ઉદ્ભવતી હોય છે. કે કહેવત છે ગુજરાતમાં કે મોસાળમાં જઈને માં પીરસનારી હોય, એ મારા વિસ્તારની સમસ્યા લઈને જ્યારે રાજ્ય સરકારમાં જવાનું થાય ત્યારે ભાજપની સરકાર હોય, કેન્દ્રમાં જવાનું થાય ત્યાં પણ મંત્રીઓ ભાજપના હોય, તો કામ કરવાની સરળતા તો ચોક્કસ મળે અને રિસ્પોન્સ જલ્દી મળે, આપણી વાત સ્વીકૃતિ જલ્દી થાય ને બને એટલી ઝડપી એ કામ અમલમાં આવે એ દિશામાં અનુકૂળતા ચોક્કસ રહે. એક વાતનો આપે ઉલ્લેખ કર્યો કે જે કેનાલ પસાર થઈ રહી છે તેના ઉપર જો રોડ બનાવવામાં આવે તો પરિવહન પણ સરળ બને ને કેનાલના કારણે જે પ્રશ્નો છે તે પણ કંઈક ને કંઈક તે પ્રશ્નોનો પણ ઉકેલ આવે. આ ઉપરાંતનું કોઈ પ્રાયોરિટીનું કામ આપને નજરે ચડતું હોય કે જેને પહેલી પ્રાયોરિટી આપો, બીજી પ્રાયોરિટી આપો, ત્રીજી પ્રાયોરિટી આપો? મેં કહ્યું ને ઘણા બધા વિકાસના કામો પ્રચાર દરમિયાન જોયા. વસ્ત્રાલની વાત કરીએ તો સરસ મજાના પોલીસ સ્ટેશન, તળાવોનો વિકાસ,
પ્રાથમિક શાળાના બિલ્ડિંગ તમે જઈને જુઓ તો અદ્યતન બની ગયા છે, અદ્યતન હોસ્પિટલ બની ગઈ છે. એવું નરોડાનું તળાવ મિની કાંકરિયા તરીકે ઓળખાય. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેકવિધ વિકાસના કામો થયા છે, પ્રજા એનાથી સંતુષ્ટ છે, અને એટલે તો આટલી માર્જિનથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કર્યું છે. પરંતુ વિકાસ એક અવિરત પ્રક્રિયા છે. અમે અવિરત પ્રક્રિયાને આગળ વધારીશું, કારણ કે વિકાસવાદ અને રાષ્ટ્રવાદ એ મુદ્દા આધારિત ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી હોય ત્યારે વિકાસની જે કંઈ અપેક્ષા હજી પ્રજા વચ્ચે જઈશું ને જાણવા મળશે, અથવા તો અમે પણ જોઈશું કે ભાઈ આ કરવાથી પ્રજાનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઊંચું થાય એવું છે. પ્રાથમિક સુવિધા હોય, પાણી, ગટર, એ દિશામાં પણ ક્યાંક ઉણપ હોય તો એ પૂરી કરવાની દિશામાં અમારો સૌનો, એટલે ધારાસભ્યશ્રીઓ અને કાઉન્સિલરશ્રીઓનો સહિયારો પ્રયત્ન રહેશે. જી, હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર અને હવે જીતીને ધારાસભ્ય સાંસદ પણ કહી રહ્યા છે કે પ્રાયોરિટી અમદાવાદ શહેરને વધુ સારું બનાવવા માટેની રહેશે અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમનો ભેદ ઉકેલાય અને પૂર્વની જેમ પશ્ચિમ પણ વિકાસવાન બને તે પ્રકારના પૂરા પ્રયત્ન રહેશે. અને ખાસ ચાહે સાંસદની વાત હોય કે ચાહે ધારાસભ્ય કે કોર્પોરેટરની વાત હોય, સૌનો સાથનો મંત્ર સાથે આ વિસ્તારની અંદર કામ કરાશે તે પ્રકારની આશાવાદ જગાવી રહ્યા છે. કેમેરામેન પ્રભાત સાથે નિકુંજાની, એબીપી અસ્મિતા.